શ્રાવણ મહોત્સવ અંતર્ગત વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારી દ્વારા શિવ વંદના સાથે ભવ્ય ડાયરાની રમઝટ જમાવી. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે સંસ્થાના ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણ મહોત્સવ અંતર્ગત દર સોમવારે સાંજે જાણીતા કલાકારો દ્વારા શિવ વંદના સાથે ડાયરાની રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમ હાટકેશ્વર મહાદેવ મંદિર પરિષદમાં યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારી અને કલાકાર વૃંદ દ્વારા શિવ વંદના સાથે ભવ્ય ડાયરાની રંગત જમાવી હતી. આજના કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી તેમજ સંગીત નિર્દેશક પંકજભાઈ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર શ્રી રોહિત આગ્રા, હાટકેશ્વર મંદિર સંસ્થાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા, સહમંત્રી શ્રી રોહિતભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ઠાકોર, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત સ્થાનિક સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડનગરમાં 2000 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને લઈને ભગવાન શિવજીના ગર્ભગૃહને વિશેષ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર મંદિર પરિષદને રંગબેરંગી ફૂલો તથા રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં લોક ગાયિકા ગીતા રબારીએ ખાસ શિવમહિમા, કૃષ્ણ ભક્તિના લોકગીતો, દેશભક્તિના ગીતો, ગરબા સહિત ઉત્તર ગુજરાતની ઓળખ સમા લોકગીતોની રમઝટ બોલાવીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા. આજના લોકડાયરાના કાર્યક્રમમાં વડનગર શહેર ઉપરાંત તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડાયરાની મોજ પણ માણી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પહેલાં સોમવારે આજે હાટકેશ્વર મહાદેવના પ્રાંગણમાં આજનો આ પ્રોગ્રામ, એટલે શ્રાવણ મહિનાની અમે શરૂઆત કરી આજથી અહીંયાથી, અને બધા લોકોને ખૂબ મજા આવી. અહીંયા ભાઈ સોમાભાઈ હાજર રહ્યા એટલે અમને વધારે મજા આવી, કેમકે વડીલ તરીકે અહીંયા હાજર રહ્યા અને બધાએ લોકો ભોળાનાથની ભક્તિમાં ખૂબ લીન થયા એટલે ખૂબ મજા આવી છે. ભોળાનાથના જેટલા પણ ભજનો છે, જેટલા પણ કીર્તનો છે, અમે બધા અહીંયા રજૂ કર્યા છે અને બધાએ જેટલા પણ કીર્તનો છે બધાને ગાવાની મજા આવે છે અને સાંભળવાની પણ મજા આવે છે. બસ હાટકેશ્વર દાદાની કૃપાથી એમના સાનિધ્યમાં કાર્યક્રમ થઈ અને દરેક શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે બધા કાર્યક્રમનું આયોજન થાય, દાદાની ઈચ્છાથી કાર્યક્રમ સફળ થાય, બસ એ જોવાનું. અને ગીતાબેન છે, અનુરાધાજી, અનુરાધા પોડવાલ, પછી અનુપ જોડોટા, સાયંદ્ર સરગમ, બધા એક શિવ ભક્તો છે એટલે બધા અહીંયા હાજર રહી અને કાર્યક્રમોમાં ખૂબ જ યોગદાન સરસ રીતે આપે છે. ગીતાબેનને આજે ખાસ તમને એ કહું કે આજે ગીતાબેનને ડેન્ગ્યુ હતો. કાલ સુધી તો એવું હતું કે પણ શિવજીના એ પરમ ભક્ત છે એટલે એના કારણે થઈને દોડીને સીધા કચ્છથી આવ્યા છે, એટલે એના માટે થઈને એમનો એક ખાસ તો ધન્યવાદ કહું છું. અને વડનગરનું વડનગર ભૂમિયારે જે આપણી અંદરની જે આત્મીયતા છે અને આપણું જે સંસ્કાર બોલે છે એના કારણે થઈને એવું થાય કે આ ભૂમિ માટે થઈને જેટલું કરીએ એટલું વધારે સારું છે. Hey!
અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણો ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.